છો બાળ મિત્રો મજામાં છો ને સૌ બાળ મિત્રો તમારા સૌનું સિનિયર કેજીમાં સ્વાગત છે બાળ મિત્રો તમે સૌ ઘરે વિડિયો જોઈને બોલીને લખતા હશો બરાબર ને કોણ કોણ લખે છે સરસ બધા જ લખ્યા છો ને સરસ સૌએ ઘરે બોલીને લખવાનું છે તો જુઓ બાળકો આજે આપણે વિષય ગુજરાતીમાં કથી ન સુધી મૂળાક્ષર બોલીને લખવાના છે બરાબર અગાઉના વિડીયોમાં આપણે મૂળાક્ષર લખ્યા પણ થોડા થોડા લખ્યા છે બરાબર ને આજે આપણે પૂરા મૂળાક્ષર લખીશું એટલે કે કથી ન સુધી બરાબર ને તો બાળકો જેની પાસે સાપોતી છે તેમણે સાપોતી કરવાની છે અને ખાનાવાળી નોટ પણ કરવાની છે તો બાળકો તમે સૌ કાઢીને તૈયાર રહો તો તૈયાર છો ને બાળકો સરસ તો જુઓ બાળકો પહેલા હું તમને સાપોતીમાં સમજાવી દઉં બરાબર જુઓ બાળકો આ સાપોતી છે બરાબર સાપોતીમાં પાના નંબર 10 અને પાના નંબર 11 બરાબર એમાં તમારે શું કરવાનું છે મૂળાક્ષર લખવાના છે શું લખવાનું છે મૂળાક્ષર ક થી ન સુધી લખવાના છે એટલે અહીંયા પણ લખવાનું છે અહીંયા લખવાનું છે બરાબર આ પેજ તમારે અહીંયા ક્લાસરૂમમાં હું શીખવાડું એ રીતે તમારે ઘરે લખવાનું છે અને આ પેજ છે હોમવર્કમાં લખવાનું છે બરાબર ને તો જુઓ બાળકો હું તમને સમજાવી દઉં અહીંયા જુઓ તમને આપ્યું છે ક આપ્યો છે એના બધા ખાના ખાલી આપ્યા છે બરાબર ને તો હવે તમારે શું લખવાનું છે ક પછી શું આવશે તો ક પછી આવશે ખટારાનો ખ અહીંયા ખ લખવાનો ગણપતિનો ગ ઘરનો ગ ચકલીનો છ છત્રીનો છ જમરૂખનો જ પછી આવશે ચપલાનો જ ટપાલીનો ટ થળિયાનો ઠ ડબ્બાનો ડ પછી આવશે ઢગલાનો ડ અણાફેરનો અણ તપેલીનો ત ઠણનો થ દાડાનો દ ધજાનો ધ નગારાનો ન પતંગનો પ ફટાકડાનો ફ બકરીનો બ બરાબર હવે આવશે બમાડાનો ભ મરચાનો મ યતિનો ય રમકડાનો ર લખોટાનો લ વહાણનો વ શરણાઈનો શ ષટકોણનો સ સસલાનો સ હરણનો હ નળનો અણ ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞ તમને આપેલો છે યજ્ઞનો જ્ઞ આપેલો છે તો હું જે રીતે બોલી એ રીતે તમારે અહીંયા નીચે પણ એ રીતે લખવાનું છે બરાબર અને આ પેજ પણ તમારે અહીંયા લખ્યું છે એ જ રીતે ઘરે લખવાનું છે બરાબર અને લખીને એના ફોટા પાડીને ટીચરને મોકલવાના છે તો બાળકો તમને સમજ પડીને સાપોતીમાં કઈ રીતે બોલીને લખવાનું છે બરાબર ને હવે તો હું તમને બોર્ડમાં સમજાવીશ બરાબર તો બાળકો તમારા સૌની નજર બોર્ડ સામે બાળકો અહીંયા જુઓ તો સૌ બાળકો અહીંયા તમને આપ્યું છે મૂળાક્ષર કથીમાં બોલો અને લખો અહીંયા તમારે લખવાની છે તારીખ તારીખ 28/6/21 અને સોમવાર અહીંયા ખાસ પર ક્યાં છે વિષય ગુજરાતી બરાબર આટલું પહેલા નક્કી કરવાનું નોટમાં પછી લખવાનું છે મૂળાક્ષર હવે જુઓ તમારે લખતું જવાનું ને બોલતું જવાનું આ રીતે અહીંયા તમને ચપલાનો ઠ કરિયાનો ઠ ડબ્બાનો
તમને સૌને નમસ્તે.